રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષ દ્વારા અંતિમ ઘડીની તૈયારી કરવામાં આવી રહી છે। એક બાદ એક ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી ચૂકી છે। અત્યાર સુધી દરેક રાજકીય પક્ષ દ્વારા મોટાભાગના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદમાં 10 જેટલા ધારાસભ્યોના પત્તા કપાયા છે। ત્યારે આ 10 ધારાસભ્યોના પત્તા કપાતા કાર્યકર્તાઓમાં અને તેમના સમર્થકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। પરંતુ અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી જગદીશ પંચાલને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે હવે તેમની વિરુદ્ધમાં પણ પોસ્ટર લાગ્યા છે। ત્યારે શા માટે જગદીશ પંચાલની વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે અને પોસ્ટરમાં શું લખેલું છે, આવો આપને જણાવીએ અહેવાલમાં। નમસ્કાર, હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત। સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તેના મોટાભાગના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। જેમ જેમ એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે, તેમ તેમ દરેક જગ્યાએથી વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 166 જેટલા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। જોકે ભાજપની યાદી જાહેર થતાં જ ઠેર ઠેર અસંતોષ સામે આવી રહ્યું છે। અમદાવાદમાં 12માંથી 10 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ ભાજપ દ્વારા કાપી નાખવામાં આવી છે, તેથી સમર્થકો અને કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે। એવા સમયે નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલની ટિકિટ રિપીટ કરવામાં આવી છે, ત્યારે નિકોલ વિસ્તારમાં જગદીશ પંચાલ ઉપર કટાક્ષ કરતા પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા છે। નિકોલ વિધાનસભામાં ઠેર ઠેર જગદીશ પંચાલની વિરુદ્ધમાં પોસ્ટરો લાગ્યા છે, જેમાં લખ્યું છે કે જેના ઉપર અમિત શાહનો હાથ હોય એની ટિકિટ કોણ રોકી શકે, જે એક જ પંચાલ સમાજનું ભલું કરવાવાળા હવે દરેક સમાજ ઉપર રાજ કરશે। અમિતભાઈએ કહી દીધું છે કે 182માંથી એક જ હું જગદીશ પંચાલ નક્કી છું, હવે આગામી મુખ્યમંત્રી પણ હું જ બનવાનું છું, હવે આખા ગુજરાતમાં હું કહીશ એમ જ થશે, હવે જનતાને મળવાનું હોય તો મળી લેજો, બાકી 5 વર્ષ પછી ચૂંટણીમાં મળીશું। હાલ તો નિકોલમાં જગદીશ પંચાલને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે તેમના વિરોધમાં ઠેર ઠેર આ પ્રકારના પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપ દ્વારા કુલ 38 ધારાસભ્યોના નામ કાપવામાં આવ્યા છે, તેમાં પણ અમદાવાદના 10 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા નથી। ખાસ વાત તો એ છે કે હજુ 12 દિવસ પહેલાં જ જે ધારાસભ્યો પીએમ મોદી સાથે સ્ટેજ ઉપર બેઠા હતા, તેઓ ઉમેદવારોની યાદીમાંથી ગાયબ થઈ ગયા છે, જેને લઈને કાર્યકરોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડે પડના અપડેટ્સથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે, અને દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર મેળવવા માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ gujarattak.in પર। જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ચૂકતા। નમસ્કાર।